કલ્પેશભાઈ, પ્લીઝ લેટ અસ નો કે શરૂઆત પાર્થની ક્યાંથી થઈ અને કેવી રીતના અત્યાર સુધી સફર તમે તય કરી વિચારી અને આગળ તમારું વિઝન અને મિશન શું છે? 2003 ની અંદર અમારી પાર્થની શરૂઆત થઈ ને સ્ટાર્ટિંગની અંદર અમારું મેઇન ફોકસ હતું સિલ્વરની હોલસેલની અંદર. પછી ધીમે ધીમે એની અંદરથી અમે ગોલ્ડની અંદર પણ ડાયવર્ટ થયા અને ગોલ્ડમાંથી ધીમે ધીમે અમે યલો ગોલ્ડ જ્વેલરી 22 કેરેટની અંદર બનાવવાની શરૂ કરી. એટલે જેમ જેમ લોકોની રિક્વાયરમેન્ટ વધતી ગઈ, સારી સારી ડિઝાઇનની રિક્વાયરમેન્ટ આવતી ગઈ, એ રીતના અમે પણ અમારા ક્રિએશનની અંદર ક્યાંક ને ક્યાંક પ્લસ ક્રિએટિવિટી લાવતા ગયા અને ખરેખર અમારી ક્રિએટિવિટીને લોકોએ ખૂબ જ સરસ ઇન્ટરેસ્ટ આપ્યો છે, પ્રતિસાદ આપ્યો છે, જેથી અમે આ ફિલ્ડની અંદર નવું ને નવું કંઈક કરતા ગયા. પછી ધીમે ધીમે એક અમને એવું થયું કે ભાઈ અમે જે કંપની સ્ટાર્ટ કરેલી છે તેનું પણ એક વિઝન અને કંઈક મિશન હોવું જોઈએ, કારણ કે લાઈફની અંદર ગ્રો કરવા માટે જો આપણી પાસે કંઈક વિઝન અને મિશન હશે તો 100% આપણે ક્યાં વેની અંદર જઈએ છીએ એનું પરફેક્શન, એનું માપ શું છે એ આપણને ખ્યાલ આવશે. એટલે અમે અમારા બધા ફ્લોરની અંદર, અમારા બધા લેપટોપની અંદર મેડમ વિઝન અને મિશન કરીએ છીએ. એટલે અમારું જ્યારે મોર્નિંગ અંદર અમારું લેપટોપ ખોલે એટલે તરત આપને સ્પાર્ક થાય કે ભાઈ આપણું વિઝન શું છે અને મિશન શું છે, એ અમારા બધી જગ્યાએ લગાવેલું છે. એમ કે યસ, વે અમારો ક્લિયર છે ક્યાં પહોંચવું છે. પછી એ કમ્પ્લીટ કરવા માટે શું મહેનત કરવી પડે, કેવું આયોજન, કેવું પ્લાનિંગ કરવું પડે, એ અમારી બધી કોર ટીમ સાથે બેસી અને અમે નક્કી કરીએ છીએ. જ્યારે અમે રોઝ ગોલ્ડનું કલેક્શન એટલે માર્કેટની અંદર જ્યારે આપણને ખબર છે કે સ્ટાર્ટિંગની અંદર 5-10 વર્ષ પહેલાં કે યલો ગોલ્ડની જ્વેલરીની ડિમાન્ડ હતી, પછી એમાંથી વિથ ડાયમંડનું કલેક્શનની ડિમાન્ડ આવી, પછી એમાંથી ધીમે ધીમે હવે લોકો રોઝ ગોલ્ડ કે દિવસે ને દિવસે લોકોની ચોઈસ ડિફરન્ટ થતી હોય છે, તો રોઝ ગોલ્ડની પ્રોડક્ટ અમે લાવ્યા માર્કેટની અંદર અને એકદમ બેટર ફિનિશિંગ સાથે, તો એ કલેક્શન લોકોને ખૂબ જ પસંદ આવ્યું અને એમાં ધીમે ધીમે ડિમાન્ડ વધતી ગઈ. તો છેલ્લા અમે 1 વર્ષથી જ રોઝ ગોલ્ડની પ્રોડક્ટ બનાવી છે, પણ ખરેખર એટલી લોકો એમને એની અંદર એટલો પ્રતિસાદ આપ્યો છે કે અમે એને પહોંચી વળતા નથી. અને એના માટે અમે કોઈક બ્રાન્ડ કે જે કોઈનું ન હોય એવું, એમ કે ભાઈ કોઈ ધાર્મિક તો એવું નહીં, કારણ કે આપણી પ્રોડક્ટ લેવાવાળો એન્ડ યુઝર કોઈ હિન્દુ પણ હોઈ શકે છે, કોઈ મુસલમાન પણ હોઈ શકે છે, તો બધું ધ્યાનમાં રાખીએ અને એક સિયાઝા એવું નામ અમે સિલેક્ટ કરેલું કે કોઈ પણ મતલબ હ્યુમન છે એ એની પરચેસ કરી શકે, એથી અમે એને સિયાઝા નામ આપેલું છે. એમ